प्रश्न नंबर 13, नीचेना पैकी कई प्रक्रिया विषमांग उद्दीपन उदाहरण। विषमांग उद्दीपन એટલે જો બધાની ભૌતિક અવસ્થા સમાન ન હોય, આ વાયુ 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 હોય તો સમાંગ, વાયુ વાયુ ઘન અને વાયુ, બરાબર, આમાં વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે, તો વાયુ વાયુ ઘન અને વાયુ, તો લિક્વિડ 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 લિક્વિડ, તો આમાં આમાં છે ને 13માં જવાબ બી આવવા જોઈએ। નીચેના પૈકી કઈ પ્રક્રિયા વિષમાંગનું ઉદાહરણ છે, તો વિષમાંગનું ઉદાહરણ જે છે આ તો સમાંગ છે, બરાબર, આ પણ આ કયો છે, આ ઘન છે, એટલે આ વિષમાંગ ઉદ્દીપન કહેવાય, આ પણ વિષમાંગ છે, તો આ બે જવાબ આવશે, વિષમાંગમાં આ નહીં આવે, બરાબર, આ બધા પ્રવાહી છે। તો હવે એનો જવાબ કઈ રીતે આપવાનો છે, જો કે એમાં એમાં બે અને હવે વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ કયા છે, વિષમાંગ બે અને ત્રણ, તો જવાબ આવશે એ, બરાબર, તો 13માં પ્રશ્નમાં જવાબ એ આવશે, કેમકે આ બે વિષમાંગ જો, આ વાયુ વાયુ ઘન વાયુ 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 ઘન અને વાયુ, બાકી આમાં લિક્વિડ બધા, આમાં બધા વાયુ છે, તો બે અને ત્રણ, તો એ જવાબ આવશે। પછી પાણીમાં સાબુની ઊંચી સાંદ્રતા એ સાબુ ખાલી જગ્યાની જેમ બરોબર થી, હવે ઊંચી સાંદ્રતા તો મિશેલ બનશે એટલે સમુચ્ચય કલીલ બનશે, એટલે મિશેલ સમુચ્ચય કલીલ મતલબ મિશેલ સમુચ્ચય એટલે ભેગા થશે, સમુચ્ચય એટલે યુનિયન। પછી 15મો પ્રશ્ન, નીચેના પૈકી કયું ટિન્ડલ અસર દર્શાવશે, હવે આપણા કોર્સમાં નથી આ, બરાબર, ક્રાંતિક મિશેલ સાંદ્રતા નીચી સાંદ્રતા એ ઊંચી સાંદ્રતા સાબુ, જો ઊંચી સાંદ્રતા હશે તો કલીલ બનશે, તો ટિન્ડલ અસર બતાવશે, સોડિયમ ક્લોરાઇડ તો સાચું ઉદાહરણ બનશે, આ પણ સાચું ઉદાહરણ બનશે, તો જો મિશેલ એટલે સીએમસી, સીએમસીથી ઊંચી સાંદ્રતા એ કલીલ બનશે તો મિશેલ, બીજા શું મિશેલ, તો આ કલીલ બનશે, તો આપણને બતાવશે। 16મો પ્રશ્ન, કઈ પદ્ધતિથી લાયોફિલિક સોલ સુરક્ષિત બને છે, લાયોફોબિક, લાયોફોબિક એટલે સ્ટેબિલાઇઝર, બીજા અર્થમાં આપણે સ્ટેબિલાઇઝર ઉમેરીએ આપણે, બરાબર, સ્ટેબિલાઇઝર, તો વિરુદ્ધ વિધવા ધરાવતો સોલ ઉમેરવાથી નહીં, વિદ્યુત વિભાજનના ઉમેરવાથી, લાયોફિલિક સોલ ઉમેરવાથી કે ઉકાળવાથી, સુરક્ષિત રાખવાનું એટલે કે બીજા અર્થમાં સ્ટેબિલાઇઝર, તો સ્ટેબિલાઇઝર આપણે જો લાયોફોબિક સોલ સુરક્ષિત રહી શકે તો એમાં વિરુદ્ધ વિજભારવાળો આપણે નાખીએ તો નહીં થાય, તો સ્કંદન થશે, વિદ્યુત વિભાજ્ય ઉમેરવાથી પણ સ્કંદન, તો લાયોફિલિક સોલ ઉમેરશો ઉકાળવાથી તો સ્કંદન થઈ જશે, તો લાયોફિલિક સોલ ઉમેરવાથી એનું તમે સ્ટેબિલાઇઝ કરી શકશો, બરાબર। 17મો પ્રશ્ન, કેટલીક વખત તાજા બનાવેલા અવક્ષેપનું કલીલીય દ્રાવણમાં શેના વડે રૂપાંતર થાય, તો આપણે હમણાં જોયું પેપ્ટીકરણ, બરાબર, તો વડે રૂપાંતર થાય છે, તો પેપ્ટીકરણ, કેટલીક વખત તાજા બનાવેલા અવક્ષેપનું કલીલીય દ્રાવણમાં શેના વડે રૂપાંતર, આ ઘટનાને પેપ્ટીકરણ કહેવાય, બરાબર, કલીલીય દ્રાવણમાં રૂપાંતરણ, આ ઘટનાને શું કહેવાય, તો ઘટનાને પેપ્ટીકરણ કહેવાય, બરાબર, અને શેના વડે, તો વિદ્યુત વિભાજ્ય દ્વારા, તો વિદ્યુત વિભાજ્ય જવાબ આવશે। અને જો આમાં જવાબ ડી આપેલો છે, આમાં જવાબ નીચે આપેલા એમાં, તો ડીમાં પેપ્ટીકરણ, આ ઘટનાને પેપ્ટીકરણ કહેવાય, પણ શેના વડે રૂપાંતરણ થાય, તો તમે વિદ્યુત વિભાજન ઉમેરો તો થાય, પણ આ ઘટનાને પેપ્ટીકરણ કહેવાય, બરાબર, તમે શું ઉમેર્યું, વિદ્યુત વિભાજ્ય ઉમેર્યો, ધારો કે આપણે એફયુએચ ટ્રાઇસમાં એફિસીએલ થ્રી ઉમેર્યું વિદ્યુત વિભાજ્ય, તો એમાં રૂપાંતર થયું, બરાબર, કલીલીય દ્રાવણમાં, તો આ વિદ્યુત વિભાજ્ય એ ઘટનાને પેપ્ટીકરણ કહેવાય, તો જવાબ શું માગ્યો, શેના વડે, તો વિદ્યુત વિભાજન, વિદ્યુત વિભાજન છે, વિદ્યુત વિભાજ્ય નથી, તો પેપ્ટીકરણ આવશે, હવે વિદ્યુત વિભાજ્ય, વિદ્યુત વિભાજન છે, તો પેપ્ટીકરણ દ્વારા એટલે આ ઘટના દ્વારા રૂપાંતર કરી શકાય, જવાબ ડી આવશે। 18મો પ્રશ્ન, એજીઆઈ એજી પ્લસ વન સોલના સ્કંદન માટે નીચેનામાંથી કયા વિદ્યુત વિભાજ્યની સ્કંદન શક્તિ સૌથી વધુ હશે, સ્કંદન શક્તિ સૌથી વધુ કોની છે, તો આ ધન વિજભારી જ છે, તો ઋણ વિજભાર કોનો ઊંચો છે, આમાં માઇનસ વન, આમાં માઇનસ ટુ, આમાં માઇનસ થ્રી છે, બરાબર, આમાં માઇનસ ટુ છે, તો આવશે જવાબ બી, ફોસ્ફેટ આયન માઇનસ થ્રી છે ને, તો વિરુદ્ધ આ પ્લસ વન છે, તો આ માઇનસ આમાંથી જોવાનું। 19મો પ્રશ્ન,
विक्षेपित कला घन अने विक्षेपण मध्यम प्रवाही होय तेवी कलीलीय प्रणाली शेमा वर्गीकृत करी शकाय? जो कला घन होय अने मध्यम प्रवाही होय तो एने सोल कहेवाय, बराबर? तो एने शुं कहीशुं आपणे? सोल। जो प्रवाही प्रवाही तो इमल्शन, प्रवाही घन होय तो जेल, अने घन ने घन होय तो घन सोल, बराबर। 20मो प्रश्न, समान सांद्रता धरावता साचा द्रावणनी सरखामणीमां कलीलीय द्रावण प्रमाणमां ओछा संख्यात्मक गुणधर्मोना मूल्यो धरावे, कारण के कलीलीय कणों, आप मैं तमने कह्युं के कलील द्रावण होय, कलील होय तो एनो अभिसरण दबाण बहु नीचू होय, एने जो संख्यात्मक गुणधर्ममां आवशे अभिसरण। तो 20मो प्रश्न जे छे एमां कारण शुं? कलील, कारण कलील विपुल प्रमाणमां पृष्ठ क्षेत्रफळ धरावे नहीं, बराबर। पछी विक्षेपण मध्यम में आलंबित रहे छे, जो कलील बने एटले आलंबित तो रहेवानुं छे। पछी त्रीजो छे लायोफिलिक कलील छे, लायोफिलिक। अने चौथो जे सरखामणीमां तेओ ओछी संख्या धरावे छे, ओछी संख्या कारण नथी एटले ओछा संख्यात्मक गुणधर्मो, एनुं कारण शुं? के लायोफिलिक कलील बनावे छे। प्रश्न शुं छे फरीथी? समान सांद्रता धरावता साचा द्रावणनी सरखामणीमां कलीलीय द्रावण प्रमाणमां ओछा संख्यात्मक, एटले साचा द्रावणनी सरखामणी करीए तो विपुल प्रमाणમાં પૃષ્ઠ ક્ષેત્રફળ નહીં, વિક્ષેપણ મધ્યમાં આલંબિત રહે છે, વિક્ષેપણ મધ્યમાં આલંબિત, ત્રીજું કારણ છે લાયોફિલિક કલીલ બનાવે છે, અને સરખામણી ઓછી સંખ્યા દ્વારા, સંખ્યા ઓછી છે કેમકે સંખ્યાત્મક ગુણધર્મ સંખ્યા ઉપર આધારિત છે, તો એની સંખ્યા જો ઓછી છે કણોની, કલીલ કણોની, તો અભિસરણ દબાણ, ઉત્કલબિંદુનું ઉન્નયન અવનયન આ ગુણધર્મોમાં કેવા હશે? ઓછા હશે, તો સંખ્યા ઉપર આધારિત છે સંખ્યા, તો સંખ્યા ઓછી હોય બરાબર તો સંખ્યાત્મક ગુણધર્મો ઓછા હોય। હવે નીચેની આકૃતિઓને આધુનિક અધિશોષણ સિદ્ધાંત મુજબ ઉદ્દીપન ક્રિયા વિધિમાં સંકળાયેલ તબક્કા પ્રમાણે સાચા ક્રમ, હવે ઉદ્દીપનની ક્રિયા આપણા ઘટના નથી આપણામાં, બરાબર। નદી દરિયાને મળે, હવે આ પણ કોર્સમાં લગભગ જો નદી દરિયાને જે સ્થળે મળે ત્યાં મુખ ત્રિકોણ રચવાની પ્રક્રિયા માટે નીચેમાંથી કઈ પ્રક્રિયા જવાબદાર છે? એમાં સ્કંદન થશે, એમાં થશે સ્કંદન, એટલે રેતી નીચે જમા થશે, બરાબર, એટલે એમાં ત્રિકોણ, મુખ ત્રિકોણ રચે ત્યાં, કેમકે દરિયાનું પાણી જે છે એ કેવું છે? બહુ ક્ષારીય છે, નદીનું પાણી જે છે એની અંદર કલીલ કણના સ્વરૂપમાં માટીના કણો છે, તો ત્યાં સ્કંદન થશે, કેમકે વિદ્યુત વિભાજ્ય છે દરિયાના પાણીમાં, એ વિદ્યુત વિભાજ્યની જો સંખ્યા વધી જાય, સાંદ્રતા વધી જાય તો સ્કંદન થશે, સ્કંદન થાય એટલે માટીના કણો નીચે જામી જાય એટલે મુખ ત્રિકોણ રચાય। નીચેના પૈકી કયો આલેખ ફુંડલિત અધિશોષણ ક્ષમતા આપીને અનુસરે, ફુંડલિતને કયો અનુસરે છે? 23મો, તો લોગ એક્સ અપોને, તો અહીંયા લોગ પી હોવો જોઈએ, હોય તો આ પણ નથી, બરાબર, આમાં એ બી લોગ એક્સ અપોનેમ અને વિરુદ્ધ પી, આ કેવો છે? બરાબર, લોગ લોગ એક્સ અપોનેમ વિરુદ્ધ પી, આ લેખ મળશે, બરાબર, આમ તો લોગ પી આવવો જોઈએ એમાં, કેમકે બે બાજુ લોગ લઈએ તો બંને બાજુ લોગ લઈએ તો લોગ એક્સ અપોન એમ બરાબર લોગ કે પ્લસ વન અપોન એન લોગ પી, તો લોગ પી જોવો જોઈએ, એ લોગ પી હોવો જોઈએ, તો આ રેખાના સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો આપણને આ લેખ મળશે સી, બરાબર। કલીલ કણો પર વીજભારની હાજરી માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા જવાબદાર નથી? કલીલ કણો પર વીજભારની હાજરી, કલીલ કણો પર વીજભારની હાજરી માટે કયું પરિબળ જવાબદાર નથી? એમાં પહેલો જે છે સોલના કણો દ્વારા ઇલેક્ટ્રોન ગ્રહણ, સોલના કણો દ્વારા ઇલેક્ટ્રોન ગ્રહણ ન થાય, પછી દ્રાવણમાંથી આયનીય ઘટકોનું અધિશોષણ, આયનીય ઘટકોનું દ્રાવણમાંથી નહીં થાય, એલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર નિર્માણ,
એમાં પણ નહીં આવે. દ્રાવણમાંથી આયનીય ઘટકોનું અધિશોષણ, દ્રાવણમાંથી આયનીય ઘટકોનું અધિશોષણ થાય તો આ જવાબદાર નથી, બરાબર. એટલે કે થાય જ નહીં, દ્રાવણમાંથી આયનીય ઘટકોનું અધિશોષણ નહીં થાય. તો સોલના કણો દ્વારા ઇલેક્ટ્રોન ગ્રહણ, બરાબર, આ જવાબદાર. દ્રાવણમાંથી આયનીય ઘટકોનું અધિશોષણ થાય, હેલ્મોલ્ટ્ઝ વિદ્યુત દ્વિસ્તર પણ રચાશે, અને આયનીય ઘટકોનું અવશોષણ છે. અવશોષણ, અવશોષણ નથી, આ જવાબદાર નથી. અધિશોષણ હોય તો થાય જવાબદાર, અવશોષણ ન હોય. બસ હવે અહીંયા લગભગ એમસીક્યુ ટાઈપ ટુ પ્રકારના છે, એ લગભગ આપણામાં બોર્ડની પરીક્ષામાં ટાઈપ ટુ પ્રકારના નહીં હોય, એમાં બે બે જવાબ આપતા હોય. લગભગ અહીંયા હવે આપણા આ ચેપ્ટરના પૂરા થયા. હવે બીજું છઠ્ઠું તત્વ, તત્વોના અલગનના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો, એના એમસીક્યુ આપણે હવે પછી જોઈશું.